ભાવનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડામાં ભારે વરસાદ પડતા ધજળાના આશ્રમશાળાનો પુલ તૂટ્યો. સાયલા તાલુકાના ધજળા આશ્રમશાળા પુલ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડતા ચાર પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા. ધજળા પીએસસીના મલ્ટીપર્પઝ સેલ સુપરવાઇઝર દલપતભાઈની સરાહનીય કામગીરી જોવા મળી. હાલમાં જ્યારે બિપરજોય વાવાઝોડાએ તબાહી મચાવી છે ત્યારે સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈ રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા ધજળાના આશ્રમ પુલ ઉપર મસ્ત મોટા ખાડા પડી જવા પામ્યા હતા. ત્યારે સાયલા તાલુકાના ડીકવાળી, ગ્રામભાળી, કસવાળી, ગંગાજળ જેવા ગામોને જોડતા પુલ ઉપર ખાડાઓ પડતા ભારે હાલાકી સર્જાણી હતી. સગર્ભા મહિલા, વૃદ્ધ બાળકો, બીમાર વ્યક્તિઓ દર ચોમાસામાં ભારે હેરાન થતા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આશ્રમશાળા સ્કૂલ ઉપર સંપર્ક વિહોણી બની છે. ત્યારે એક દર્દીનો ધજળા પીએસસીના સુપરવાઇઝર દલપતભાઈને કોલ આવ્યો. દર્દીને દવાખાના ધજળા આવ્યા છીએ, પરંતુ આશ્રમશાળાનો પુલ તૂટી જવાની સ્થિતિમાં આગળ આવી શકાય તેમ નથી. ત્યારે ડોક્ટર દલપતભાઈએ માનવતાના ઉદાહરણ પૂરું પાડ્યું. ધજળા પીએસસી ખાતે મીટિંગ પૂર્ણ કર્યા બાદ ધજળાથી 1 કિમી આશ્રમશાળા પુલ ખાતે પહોંચી પોતાના જીવની પરવા કર્યા વિના નદીના વહેતા પાણીમાં દર્દીને દવા પહોંચાડવા પહોંચ્યા હતા. ધજાળાના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની સરાહનીય કામગીરી જોઈને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે બિપરજોય વાવાઝોડામાં વરસાદ થતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધજાળાના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર દલપતભાઈ MPHW દ્વારા ચાર ગામને જોડતા બેઠા કોઝવે પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા સામેના ગામના દર્દીઓને મુશ્કેલી ના પડે તે માટે પ્રાથમિક સારવાર આપવામાં આવી. તેમજ બિપરજોય વાવાઝોડાના વરસાદી માહોલમાં તકેદારી તેમજ આરોગ્ય વિષયક સલાહ આપવામાં આવી. અહેવાલ જયસિંહભાઈ સારોલા. આભાર ગીરીશભાઈ, મેં મુલાકાત લીધી પત્રકાર તરીકે. ધજાળા આશ્રમશાળાની બાજુ આવેલ કોઝવે જે અચાનક રાત્રે ફૂલ વરસાદના કારણે પાણી વધુ આવવાથી કોઝવે વચ્ચેથી તૂટી ગયેલ, વાહન વ્યવહારની અવર જવર થઈ શકેલ નહીં, તે માણસોને તકલીફ ન પડે એટલા માટે કિડની પેશન્ટના દર્દી આમાં કાંઠે આવી અને એ લોકો સામેથી આવી અને દવા પહોંચાડેલ અને અન્ય બીમારીની દવા પહોંચાડેલ, જેથી કરીને દર્દીઓને હાલાકી ના પડે. આભાર. જી સાહેબ, કેટલા ગામને જોડતો આ પુલ છે? આ જે પુલ છે એ લગભગ 2 થી 3 ગામ, માત્રા, કસવાળી, ગંગાજળ, ટીકવાળી, ચાર ગામને તાલુકામાં જોડતો આ પુલ છે. જો પુલ થાય તો વધારે સારું, નહીંતર આ કોઝવે તો અવારનવાર તૂટી જાય છે. માણસોની અવર જવર તૂટી જાય છે. વાહન વ્યવહાર અને આરોગ્યને લગતી ઘણી મુશ્કેલીઓ છે, એ વધે નહીં. એ માટે જો પુલ બનાવવામાં આવે તો વધુ સારું. કેટલા સમયથી આ પુલ તૂટી ગયેલો છે? આ પુલ તો ઘણા સમયથી તૂટી ગયેલો છે, બનાવેલો છે, પરંતુ પુલ પૂર અતિવૃષ્ટિના કારણે પુલ અવારનવાર તૂટી જાય છે. એટલે પુલ બનાવવામાં આવે તો વાંધો ન આવે. આ બેઠો ઢાળ બનાવવામાં આવે છે એટલે પુલની